નમસ્કાર મિત્રો, ઇલેક્શનના દિવસે જે બે બે કલાકે આપણે પુરુષ અને સ્ત્રીના અને ટોટલના જે આંકડા આપવાના છે અને તેની સાથે ટકાવારી પણ નોંધવાની છે અને આપવાની છે, તો આ ટકાવારી કઈ રીતે આપણે સરળતાથી કાઢી શકીએ એ માટેનો આ વિડીયો હું રજૂ કરું છું. તો કોઈ મતદાન મથકમાં 450 પુરુષ અને 325 સ્ત્રી મતદાર છે, એટલે કે 450 પુરુષ પ્લસ 325 સ્ત્રી એટલે કે કુલ મતદાન વોટર્સ 775 થાય. આમ દાખલા તરીકે મતદાન મથકમાં પ્રથમ બે કલાકે 45 પુરુષ અને 50 સ્ત્રી એમ 95નું મતદાન થયું, તો આની ટકાવારી કઈ રીતે શોધશું? તો પુરુષ માટે ટકાવારી શોધતા પુરુષની ટકાવારી બરાબર આપણે 45 × 100 બરાબર 450 એટલે કે 10% આપણને પુરુષોએ મતદાન કર્યું છે પ્રથમ બે કલાકની અંદર એમ કહી શકીએ. એ જ રીતે સ્ત્રીની ટકાવારી કઈ રીતે શોધશું? તો સ્ત્રીની ટકાવારી બરાબર 50 × 100 બરાબર 325. કુલ સ્ત્રીઓ 325 છે, માટે 325 ભાગ્યા બરાબર 15.38 આવશે. 50 × 100 / 325 એટલે કે 15.38 આપણને મતદાન થયું કહેવાય. એ જ રીતે કુલ મતદાનની ટકાવારી કરી તો સોચો, તો કુલ મતદાનની ટકાવારી એટલે કે 45 પુરુષ પ્લસ 50 સ્ત્રી એટલે કે 95નું મતદાન થયું, માટે 95 ભાગ્યા કુલ આપણા વોટર્સ 775 છે એટલે કે 95 × 100 / 775 એટલે કે 12.25% મતદાન થયું કહેવાય. આ માટેની શોર્ટકટ ટ્રીક જોઈએ તો મતદાન મથકમાં કુલ પુરુષો કે સ્ત્રીઓનું જેટલું મતદાન થયું હોય તે સંખ્યા પછી 2 શૂન્ય મૂકી અને જે કુલ સંખ્યા હોય, જાણો કે 45 પુરુષોનું મતદાન થયું હતું એટલે કે 45 × 00 પછી એટલે કે 45 થાય ભાગ્યા કુલ પુરુષો છે આપણે 450 એટલે કે 450 વડે ભાગતા આપણને 10 જવાબ મળી જશે. તો આ રીતે આપણે સરળતાથી ટકાવારી શોધી શકીએ છીએ અને દર 2 કલાકે આપણે આ રીતે ટકાવારી શોધી શકીએ છીએ. આગળ મિત્રો, આપણે પ્રોગ્રેસ રિપોર્ટની અંદર પણ આપણે પુરુષ અને સ્ત્રીના સરવાળા કરતા રહીશું. એ જ રીતે 2 કલાકે આપણે સૌપ્રથમ જે પુરુષ અને સ્ત્રીના જે આંકડા મળ્યા છે એમાં બીજા જે 2 કલાક આવ્યા છે એમાં આપણે એનો પુરુષ અને સ્ત્રીના સરવાળા પ્લસ કરશું, જેથી આપણને આ રીતે ટકાવારી પ્રોગ્રેસ રિપોર્ટમાં પણ મળતી રહેશે. તો આવા જ વિડીયો સાથે આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઇબ માય ચેનલ જીગારની વિદ્યા મંદિર અને બેલ બટન ઉપર પ્રેસ કરી અને લેટેસ્ટ અમારી ચેનલના વિડીયો મેળવો.